નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત ઓનલાઈન વર્ગોની યુટ્યુબ ચેનલમાં હું વૈશાલી વાઘેલા આપ સૌને આવકારું છું. તો બાળ મિત્રો, આપ સૌ જાણો છો કે સૌની આસપાસ વિષયમાં આની પહેલાંના વિડીયોમાં મેં તમને પ્રકરણ નંબર 13 પહાડી રહેઠાણ તેનો ભાગ 1 કરાવ્યો હતો. જો તમારે હજુ તે જોવાનું બાકી હોય તો તે તમે ચોક્કસથી જોઈ લેજો. ભાગ 1નું થોડું પુનરાવર્તન કરી લઈએ. ભાગ 1માં આપણે ગૌરવ જાની નામના મુસાફરની વાત જાણી હતી કે જેઓ દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલા રસ્તાઓ પર તેમને કરેલી મોટરસાઇકલની એક અદ્ભુત વાર્તા આપણને સંભળાવતા હતા. તેઓએ ત્યારે શું શું પૂર્વ તૈયારી કરી, તેઓ મુસાફરી દરમિયાન કયા કયા રાજ્યોમાંથી પસાર થયા, તેમને મુસાફરી દરમિયાન શું શું જોયું અને તેમનો અનુભવ શું હતો. આ ઉપરાંત આપણે લદ્દાખ અને લેહ વિશે પણ જાણકારી મેળવી હતી, તેમજ અન્ય પહાડી રહેઠાણો વિશે પણ જાણ્યું હતું અને એ પણ જાણ્યું હતું કે જ્યારે તાશી નામના છોકરાના ઘરે આ ગૌરવ જાની જાય છે ત્યારે તેઓ શું શું જોવે છે અને તેમના ઘરનું વિગતે વર્ણન કરે છે કે તેનું ઘર શેનું બનેલું છે, તેઓ જુદી જુદી રીતે પોતાના ઘરનો કઈ રીતે ઉપયોગ કરે છે એ વાત પણ આપણને ગૌરવ જાનીએ વિગતે કહી હતી, જે મેં તમને સમજાવી હતી. તો આજે આપણે આગળ દુનિયાની ઊંચાઈ રહેઠાણ ત્યાંથી શીખવાનું છે. તો ચાલો શરૂ કરીએ. ગૌરવ જાની પોતાની મુસાફરીની વાત આગળ જણાવતા કહે છે કે દુનિયાની ઊંચાઈ રહેઠાણ. હવે ખૂબ જ ઊંચાઈએ ચઢવાનો સમય હતો. લોનર માટે મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ વાંકાચૂકા, સાંકડા અને પથરાળ હતા. ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. તો બાળમિત્રો, અહીંયા ગૌરવ જાની કહે છે કે હવે ખૂબ જ ઊંચાઈ પર ચઢવાનો સમય હતો. આપણે આગળ જાણ્યું કે તેઓ દુનિયાના સૌથી ઊંચા પહાડી રહેઠાણો ઉપરની પોતાની મુસાફરીની વાત જણાવે છે. તો તેઓ કહે છે કે લોનર માટે પણ મુશ્કેલ સમય હતો, એટલે કે તેમની મોટરસાઇકલ માટે પણ મુશ્કેલ સમય હતો કારણ કે રસ્તાઓ એકદમ વાંકાચૂકા, સાંકડા અને પથરાળ હતા અને ઘણી જગ્યાએ તો બિલકુલ રસ્તા જ ન હતા. હું ચાંગથાંગના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યો હતો. આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટર ઊંચાઈ હતી. તે એટલી ઊંચી હતી કે ત્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. મને માથું દુખતું હતું અને નબળાઈ લાગતી હતી. મને તે હવામાં શ્વાસ લેવાની ધીમે ધીમે આદત થઈ ગઈ. ઘણા દિવસો અમે એ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ ન હતા, ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા સુંદર તળાવો હતા. તો બાળમિત્રો, ગૌરવ જાની છે તે ચાંગથાંગ વિસ્તારના પથરાળ મેદાનોમાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જગ્યા આશરે દરિયાની સપાટીથી 5000 મીટરની ઊંચાઈ હતી. તે એટલી બધી ઊંચી હતી કે ગૌરવ જાનીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી કારણ કે વધારે ઊંચાઈવાળી જગ્યાઓ પર હવા પાતળી હોય છે અને ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું હોય છે. આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી ગૌરવ જાનીને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તેમને માથું પણ દુખતું હતું અને નબળાઈ પણ લાગતી હતી અને પછી ધીમે ધીમે તેમને તે હવામાં શ્વાસ લેવાની આદત પડી ગઈ. ઘણા દિવસો સુધી તે એ જ વિસ્તારમાં ફરતા રહ્યા જ્યાં એક પણ માણસ નજરે પડતો ન હતો. પેટ્રોલ પંપ કે મિકેનિક પણ તેમને ત્યાં જોવા મળતો ન હતો, ફક્ત ભૂરા રંગનું ચોખ્ખું આકાશ અને આજુબાજુ ઘણા બધા સુંદર તળાવો હતા. તમે અહીં આપેલા ચિત્રમાં પણ જોઈ શકો છો. ઘણા દિવસો અને રાત્રિઓ પસાર થયા. લોનરે અને મેં આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ સવારે મેં મારી સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ. ઘણા ઘેટા અને બકરા ત્યાં ચરતા હતા. થોડે દૂર મેં કેટલાક તંબુ જોયા. મને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. બાળમિત્રો, અહીંયા ગૌરવ જાની પોતાની વાત આગળ વધારતા કહે છે કે તેઓ ઘણા દિવસો અને રાત્રિઓ મુસાફરી કરવામાં પસાર કર્યા અને લોનરે અને તેમને આગળ જવાનું ચાલુ રાખ્યું. અચાનક એક દિવસ તેમને તેમની સામે સપાટ લીલા ઘાસથી છવાયેલી જમીન જોઈ અને ઘણા ઘેટા અને બકરાને ત્યાં ચરતા જોયા અને થોડે દૂર તેમને તંબુ પણ જોયા. તેમને નવાઈ લાગી કે ત્યાં કોણ રહે છે અને તેઓ આટલા દૂરના સ્થળે શું કરી રહ્યા છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં તમને આપેલું છે કે શોધી કાઢો. નીચે તમને કેટલાક પ્રશ્નો આપેલા છે, તેમાંનો પહેલો પ્રશ્ન, તમે જ્યાં રહો છો તે જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈએ છે.
તો બાળ મિત્રો, અહીંયા તમે જવાબમાં લખી શકો કે હું ભાવનગર શહેરમાં રહું છું અને તે આશરે દરિયાની સપાટીથી 24 મીટર જેટલી ઊંચાઈએ છે. બાળ મિત્રો, તમે જો આ સિવાયના અન્ય વિસ્તારમાં રહેતા હોય તો તમે તે વિસ્તાર વિશેની માહિતી મેળવીને અહીંયા લખી શકો છો. ત્યારબાદનો બીજો પ્રશ્ન, ગૌરવ જાનીએ શા માટે કહ્યું આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે? તો બાળમિત્રો, આપણે આગળ જોયું ને કે ગૌરવ જાની કહે છે કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. તો મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે વધારે ઊંચાઈવાળી જગ્યાઓ પર હવા પાતળી હોય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. આ જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આથી ગૌરવ જાનીએ કહ્યું કે આ જગ્યા એટલી ઊંચાઈ પર છે કે સામાન્ય રીતે ત્યાં શ્વાસ લેવો મુશ્કેલ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો? ક્યાં? તો બાળમિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે કે તમે ક્યારે પર્વતીય પ્રદેશમાં ગયા છો અને જો તમે પર્વતીય પ્રદેશમાં ગયા હોય તો તમે કઈ જગ્યાએ ગયા હતા તે વિશે અહીંયા લખવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? તો બાળમિત્રો, તમે જે પર્વતીય પ્રદેશમાં ફરવા ગયા હતા તે પ્રદેશ દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો અને તમને ત્યાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી તે વિશે પણ તમારે અહીંયા લખવાનું છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન, તમે ગયા હો તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ કઈ જગ્યા હતી? એટલે કે તમે ફરવા ગયા હોય તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ પર કઈ જગ્યાઓ હતી તેના વિશે પણ અહીંયા લખવાનું છે. જેમ કે મેં અહીંયા મારી રીતે જવાબો લખેલા છે કે હું મારા પરિવાર સાથે આબુ ફરવા ગઈ હતી. તે 1 માઇલ ઊંચાઈ પર આવેલો પર્વત છે અને ઉનાળામાં પણ ત્યાં ઠંડી હવા અનુભવાય છે. પછી તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર હતો? ત્યાં તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ થઈ હતી? તો કે આબુ દરિયાની સપાટીથી આશરે 1500 મીટર જેટલો ઊંચો છે અને ત્યાં અમને કોઈ પણ પ્રકારની શ્વાસ લેવામાં તકલીફ પડતી ન હતી. પછી તમે ગયા હોય તે જગ્યાઓમાંથી સૌથી વધુ ઊંચાઈ કઈ જગ્યા હતી? તો બાળમિત્રો, હું ગિરનાર, પાવાગઢ, ગબ્બર જેવા પર્વત ચડી છું. તે પછી આબુ ગઈ હતી. આબુ પર આવેલ ગુરુ શિખર નામનું જે સ્થળ છે તે આ બધામાં સૌથી વધારે ઊંચાઈ પર આવેલી જગ્યા છે. તો બાળમિત્રો, તમે પણ પર્વતીય પ્રદેશમાં ગયા હોય તો તમે ક્યાં ગયા હતા અને તે દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ પર આવેલો છે અને તમે ગયા હોય તે જગ્યાઓમાં સૌથી વધુ ઊંચાઈ પર કઈ જગ્યા આવેલી હતી તે વિશે અહીંયા તમારે લખવાનું છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આગળ આપેલું છે કે ચાંગપ્પા. તો બાળમિત્રો, આ ચાંગપ્પા છે તે પર્વતોમાં રહેતી એક પ્રકારની જાતિ છે અને આ જાતિ છે તે હંમેશા પોતાના ઘેટા અને બકરા સાથે જ રહે છે. તો ગૌરવ જાની આ ચાંગપ્પા જાતિનો પરિચય આપતા કહે છે કે ત્યાં હું નામ ગ્યાલને મળ્યો અને મને ચાંગપ્પા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે. બાળમિત્રો, ગૌરવ જાની છે તે નામગ્યાલ નામના વ્યક્તિને મળ્યા અને તેઓએ જાણ્યું કે ચાંગપ્પા છે તે એક પ્રકારની પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંગપ્પા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. એટલે કે આ જે જાતિ છે ચાંગપ્પા નામની, તેમાં માત્ર 5000 લોકો જ છે અને આ જાતિ એટલે કે ચાંગપ્પા જાતિના લોકો હંમેશા તેમના ઘેટા અને બકરા સાથે જ ફરતા રહે છે. તમે અહીંયા આપેલા ચિત્રમાં પણ જોઈ શકો છો. ત્યારબાદ આગળ, તેમના દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે. એટલે કે આ ચાંગપ્પા નામની જે જાતિ છે તેમને તેમના ઘેટા અને બકરામાંથી જ દૂધ, માંસ, તંબુ બનાવવા માટે ચામડું અને તેમજ સ્વેટર અને કોટ બનાવવા માટે ઊન મળે છે. તેઓના ઘેટા જ તેમનો ખજાનો છે. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે. આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. બાળમિત્રો, ચાંગપ્પા જાતિનો ખજાનો જ ઘેટા ગણાય છે. જે કુટુંબ પાસે વધારે પશુઓ હોય
તે કુટુંબ વધારે ધનવાન અને મહત્વનું ગણાય છે અને દુનિયાનું સૌથી સુપ્રસિદ્ધ એવું પશ્મિના ઊન પણ તેમને તેમની ખાસ પ્રકારની બકરીઓમાંથી જ મળે છે. ચાંગપ્પા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય. આ કારણે ચાંગપ્પા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે. તો બાળ મિત્રો, આ ચાંગપ્પા નામની જે જાતિ છે તેમને પશ્મિના ઊન મળી રહે તે માટે તેઓ પોતાની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે અને જેટલી જગ્યા ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય. કારણ કે બકરીઓના વાળ હોય છે તે તેમના શરીરને ઠંડીથી રક્ષણ આપે છે. માટે જ જેટલી જગ્યા ઊંચી અને ઠંડી એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુવાળા હોય. આ કારણે જ ચાંગપ્પા આટલી બધી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે અને આ જ તેમનું જીવન છે. ત્યારબાદ આગળ ગૌરવજાને જણાવે છે કે હું મારી મોટરસાયકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ ચાંગપ્પા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે. તેમને બધું સમેટતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચાલવા લાગે. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય. તો બાળમિત્રો, અહીંયા ગૌરવજાની કહે છે કે હું મારી મોટરસાયકલ પર ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો, પરંતુ આજે ચાંગપ્પા જાતિના લોકો છે તેઓ પોતાની બધી જ વસ્તુઓ ઘોડા અને યાક પર લઈ જાય છે. યાક એ ઠંડા પ્રદેશોમાં જોવા મળતું એક પ્રકારનું પ્રાણી છે. તમે અહીંયા ચિત્રમાં પણ તેને જોઈ શકો છો. તેમને બધું સમેટતા એટલે કે તેમનો બધો સામાન સમેટતા ફક્ત 2.5 કલાક જેટલો જ સમય લાગે છે અને તેઓ આગળ ચાલવા માંડે છે. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરીને ફરી તેમનો પોતાનો તંબુ બાંધી દે છે અને પોતાની થોડી થોડી વસ્તુઓ ગોઠવીને નવું ઘર તૈયાર કરી નાખે છે. ત્યારબાદ આગળ નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે જે તેઓને હવાથી રક્ષણ આપે છે. મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો. બાળમિત્રો, અહીંયા ગૌરવજાની કહે છે કે નામગ્યાલ નામનો જે વ્યક્તિ હતો તે ગૌરવજાનીને તેમના મોટા શંકુ આકારના તંબુમાં લઈ ગયો અને તેમને કહ્યું કે અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. તો બાળમિત્રો, ખાસ યાદ રાખજો કે આ ચાંગપ્પા જાતિના લોકો છે તેઓ પોતાના તંબુને રેબો કહે છે. તેઓ યાકના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. તે ખૂબ જ મજબૂત અને ગરમ હોય છે જેથી તેઓને હવાથી રક્ષણ મળી રહે. સાથે ગૌરવજાનીએ એ પણ જોયું કે તે જે પટ્ટીઓ બનાવેલી હતી તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. જમીનમાં 2 ફૂટ ઊંડો ખાડો કરીને પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો હતો. તમે અહીં આપેલા ચિત્રમાં પણ તે તંબુ જોઈ શકો છો. ત્યારબાદ આગળ પાઠ્યપુસ્તકમાં વિશ્વવિખ્યાત પશ્મિના વિશેની માહિતી આપેલી છે. તેમાં જણાવે છે કે એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. બાળમિત્રો, પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે તેવું મનાય છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે જે બકરામાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે. તે ખૂબ જ ઊંચાઈએ 5000 મીટર પર જોવા મળે છે. આપણે આગળ જાણ્યું કે ચાંગપ્પા જાતિના લોકો પશ્મિના ઊન ભેગું કરવા માટે બકરાઓને ખૂબ જ ઊંચી જગ્યાએ ચરાવવા માટે લઈ જાય છે. તો આ જ બકરાઓમાંથી એકદમ સુવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે અને તે ખૂબ જ ઊંચે એટલે કે 5000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન 0° સેલ્સિયસથી -40° સેલ્સિયસ કરતાં નીચું જતું રહે છે. તો બાળમિત્રો, શિયાળામાં ત્યાં તાપમાન 0° સેન્ટીગ્રેડથી -40° સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે એટલે કે ખૂબ જ ઠંડી ત્યાં પડે છે.
બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે, જે તેમને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતા તમારો 1 વાળ થાય. આ બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી અને તેથી કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટકામ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો, ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે? તો બાળમિત્રો, આપણે આગળ જાણ્યું કે બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે, જે તેમને ઠંડીથી રક્ષણ આપે છે. પરંતુ બકરીઓ ઉનાળામાં તેમના વાળ થોડા ખેરવી નાખે છે અને આ ચાંગપ્પા જાતિ હોય છે તે તેમના વાળ એકઠા કરે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતા આપણો 1 વાળ થાય. આ બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી, માટે કાશ્મીરના વણાટકામ કરનારા લોકો આ શાલને હાથથી વણે છે. તે ખૂબ જ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો, ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે? તો બાળમિત્રો, સાદી પશ્મિના શાલ તૈયાર કરતા 250 કલાકનો સમય લાગે છે. જો ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવવી હોય તો કેટલો સમય લાગે, વિચારો જોઈ. તો બાળમિત્રો, મેં તમારી સામે અહીંયા પશ્મિના શાલ કઈ રીતે તૈયાર થાય છે તેના અમુક ચિત્રો રજૂ કરેલા છે. કે ચાંગપ્પા જાતિના લોકો પહેલાં બકરીઓમાંથી પશ્મિના ઊન મેળવે છે, ત્યારબાદ તેમને એકઠું કરે છે, પછી તેમનું વણાટકામ કરે છે અને વણાટકામ થઈ ગયા બાદ કઈ રીતે ત્યાંની સ્ત્રીઓ અથવા તો ત્યાંના લોકો તેના ઉપર ભરત ગૂંથણનું કામ કરે છે. આમ તેઓને એક પશ્મિના શાલ તૈયાર કરવા માટે ખૂબ બધો સમય લાગે છે. તમે અહીંયા પશ્મિના શાલના અમુક ચિત્રો પણ જોઈ શકો છો. ત્યારબાદ ગૌરવ જાની કહે છે કે જેવો અમે તંબુમાં પગ મૂક્યો, મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગપ્પાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. તો બાળમિત્રો, અહીંયા ગૌરવ જાની રેબોનું વર્ણન કરતાં કહે છે કે જેઓ તેમને તંબુમાં પગ મૂક્યો, તેવું તેમને સમજાયું કે તે તંબુમાં સીધા ઊભા રહી શકતા હતા. તે તંબુ જે ગૌરવજાની તંબુ બાંધે છે તેના જેવો નથી. અને તેને સાથે સાથે એ પણ જોયું કે તે રેબો છે તે તેમના મુંબઈના ફ્લેટના એક રૂમ જેવડો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો અને ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે જગ્યા પણ રાખવામાં આવી હતી. નામગ્યાલે ગૌરવજાનીને કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષ કરતાં પણ વધારે જૂની છે અને તે જ તંબુ ચાંગપ્પાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. ઠંડી પણ કેવી! શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય છે. હવા 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી શકો? તો બાળમિત્રો, અહીંયા ગૌરવજાની ઠંડીનું વર્ણન કરતાં કહે છે કે શિયાળામાં તાપમાન ત્યાં 0 કરતાં પણ ઘણું નીચું જાય છે અને હવા 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે. હવે તમે ધારો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી શકશો? ત્યારબાદ તેઓ આગળ કહે છે કે રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગપ્પા તેને લેખા કહે છે. તો બાળમિત્રો, ખાસ યાદ રાખજો કે રેબો એટલે કે ચાંગપ્પા જાતિનો એક પ્રકારનો તંબુ અને તેમની નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યા હોય છે અને ચાંગપ્પા લોકો તેમને લેખા કહે છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે.
તો બાળ મિત્રો, આપણે જેમ પાલતુ પ્રાણીઓને પાળવા માટે એટલે કે ઘેટા બકરા કે ગાય ભેંસને રાખવા માટે વાડો બનાવીએ છીએ અથવા તો ગમાણ બનાવીએ છીએ, તેવી જ રીતે તે લોકો પણ તેમને રાખવા માટેની જે જગ્યા હોય છે તેમને લેખા કહે છે. અને આ લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણીને ઓળખવા માટે ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે અને સ્ત્રીઓ તેમજ યુવાન છોકરીઓ પ્રાણીઓને ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં તમને અમુક પ્રશ્નો આપેલા છે કે ચાંગપ્પા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામમાં મદદ માટે. તો બાળમિત્રો, આપણે જાણ્યું કે ચાંગપ્પા માટે તેમના પ્રાણીઓ એટલે કે ઘેટા બકરા છે તે તેમના જીવનનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે અને તે તેમના માટે એક ખજાના સ્વરૂપ છે. તો શું કોઈ પ્રાણી તમારા જીવનનો પણ અગત્યનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા તો ખેતીકામમાં મદદ માટે. તો બાળમિત્રો, ઘણા કુટુંબો પાલતુ પ્રાણીઓ પાળતા હોય છે, જેવો કે કૂતરો, બિલાડી અથવા તો અન્ય પાલતુ પ્રાણી. અને અમુક ખેડૂત કુટુંબો ખેતીકામમાં કે પોતાનું ગુજરાન ચલાવવા માટે બળદો અને ભેંસનો ઉપયોગ કરે છે. તો તમારા જીવનમાં કોઈ પાલતુ પ્રાણી મહત્ત્વનો ભાગ છે? તો તમારે તેના વિશે અહીંયા જણાવવાનું છે. ત્યાર પછી બીજો પ્રશ્ન કે જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણો આપો. તો બાળમિત્રો, જુદા જુદા પ્રાણીઓ આપણા જીવન સાથે ઘણી રીતે સંકળાયેલા છે, તેમાં આપણે 5 ઉદાહરણો જોઈએ. તેમાં પહેલું કૂતરો. તો બાળમિત્રો, કૂતરો આપણા ઘરની ચોકી કરે છે અને વફાદાર પાલતુ પ્રાણી છે. બીજું ગાય. ગાય આપણને દૂધ, છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે. ત્રીજું બળદ. તે ખેતીકામ માટે અને ભાર વહન માટે ઉપયોગી છે. ચોથું ભેંસ. ભેંસ આપણને દૂધ આપે છે. અને પાંચમું ઘેટું. ઘેટું આપણને ઊન આપે છે. આમ આ બધા જે પ્રાણીઓ છે તે આપણા જીવન સાથે જુદી જુદી રીતે સંકળાયેલા છે અને જુદી જુદી રીતે આપણને ઉપયોગી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે શું ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે? ચર્ચા કરો. તો બાળમિત્રો, આપણે આગળ જાણ્યું કે ઘેટા અને બકરાની શરીર ઉપરની જે રૂવાટી હોય છે તે તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. તો તમે અહીંયા જવાબમાં લખી શકો કે હા, ઠંડીથી બચવા ઘેટા અને બકરાને તેમની પોતાની રૂવાટીની જરૂર પડે છે. ઘેટા અને બકરાને કુદરતી રીતે જ રૂવાટી હોય છે જે તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. ત્યારબાદ પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે શોધી કાઢો. તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે. ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જતું હોય તે શોધો. તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો? તો બાળમિત્રો, આપણે આગળ જાણ્યું કે ચાંગથાંગમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ નીચું જતું રહે છે. તો તમારે ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જતું હોય તે શોધવાના છે અને અહીંયા લખવાના છે. અને તમે કયા મહિનામાં તે શહેરો અથવા બહારના દેશો જોવાની ઈચ્છા રાખો છો તેના વિશે પણ જણાવવાનું છે. તો અહીંયા તમે જવાબમાં લખી શકો કે ભારતના શિમલા, મનાલી, શ્રીનગર, લદ્દાખ, રોહતાંગ પાસ, લેહ વગેરે શહેરોમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચું જતું હોય છે. ભારતના બહારના દેશોના કેટલાક શહેરો જેવા કે અલાસ્કા, નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, ટોરેન્ટો, ન્યુયોર્ક, શિકાગો તથા ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશોમાં તાપમાન 0થી પણ નીચું જતું હોય છે. હું ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ સ્થળો જોવાની ઈચ્છા રાખું છું. તો બાળમિત્રો, આજના આ વિડીયોમાં મેં તમને દુનિયાની ઊંચાઈ પર આવેલા રહેઠાણ ચાંગથાંગ વિસ્તાર વિશે શીખવ્યું. આ ઉપરાંત ચાંગપ્પા જાતિના લોકો વિશે પણ શીખવ્યું કે તેઓના રહેઠાણ એટલે કે તંબુને રેબો કહે છે અને તેઓનું મહત્ત્વનો ખજાનો ઘેટા અને બકરા ગણાય છે. અને આ ઘેટા અને બકરામાંથી મળતા પશ્મિના ઊનમાંથી પશ્મિના શાલ કેવી રીતે તૈયાર થાય છે તેની પણ મેં વિગતે તમને સમજૂતી આપી. આ ઉપરાંત મેં તમને લેખા વિશે પણ સમજૂતી આપી કે
તે ઘેટા અને બકરાને રાખવાની એક પ્રકારની જગ્યા છે. ચાંગપ્પા તેમને લેખા તરીકે ઓળખે છે. તેમજ આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા પ્રશ્નોની વિગતે ચર્ચા પણ કરી. મને આશા છે કે તમને બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. બાળમિત્રો, આજના આ વિડીયોમાં જેટલું ચાલ્યું છે તેટલું તમે પાઠ્યપુસ્તકમાંથી જરૂર વાંચી લેજો, જેથી તમને પણ વિગતે ખ્યાલ આવી શકે. આવતા વિડીયોમાં હું તમને શ્રીનગર તરફ ત્યાંથી શીખવીશ. મારો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.